गुड मॉर्निंग फ्रेंड्स, आज ना वीडियो में हवे आपण शिकीशू प्रेजेंट परफेक्ट टेंस, એટલે કે पूर्ण वर्तमान काल। ओ वर्तमान काल नो पेटा प्रकार में एक प्रकार त्रीजो प्रकार छे। बे प्रकार सीख्या, सादो वर्तमान काल, चालू वर्तमान काल, अने हवे आपण शिकीशू पूर्ण वर्तमान काल। असर वर्तमान मां हजू छे ते दर्शावा माटे पूर्ण वर्तमान काल वपराय। तो आपणे खाई लीधु बोलीए छे, पण पाछळ छे बोलीए छे, एनी असर हजू वर्तमान मां छे। तो आ प्रमाणेनी जे वाचितमां आपणे वापरीए छे कि मैं होमवर्क करी लीधु छे, लखी लीधु छे। तो आ प्रमाणे जे बोलीए ते बधो थयो आपणो पूर्ण वर्तमान काल। पूर्ण वर्तमान काल मां जे पूरी थयेली क्रिया आवी एटले थोड़ुं केमा एवुं छे के पूर्ण वर्तमान काल एटले तरतना भूतकाळ अने वर्तमानने जोड़ती कड़ी। तरतनो भूतकाळ एटले बहु पहेलाना समयनुं पूरुं थई गयेलुं नहीं, पण थोड़ीक वार पहेला थयेलुं हशे, हमणां थयेलुं हशे, तो ए क्रिया पूरी थई हशे, एने तरतनो भूतकाळ कहेवाय। अने वर्तमान तो छे ज, एटले ए बन्नेने जोड़ती कड़ी एटले आपणो पूर्ण वर्तमान काल। हवे पूर्ण काल कोई पण होय तो कोई पण पूर्ण काल नी ओळख माटे वाक्य मां हमेशा तमारे ध्यान राखवानुं छे कि भूतकૃદંત હોવું જોઈએ। ભૂતકૃદંત એટલે શું? તો ભૂતકૃદંત એટલે અંગ્રેજીમાં એને કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ। પાસ્ટ પાર્ટિસિપલ ના ફોર્મ તમને મેં તૈયાર કરવા આપેલા જ છે, જેમ કે તમને એક્ઝામ્પલ સમજાવું, બી યુ વાય બાય, તો બાય નું ભૂતકાળ થાય છે બોટ, પણ એનું ભૂતકૃદંત પણ બોટ જ થાય છે। તો આ પ્રમાણે આપણે જે ત્રણ ફોર્મ યાદ રાખીએ છીએ વી વન ટુ થ્રી, આ પ્રમાણેના જે ફોર્મ છે ત્રણે, એમાં જે વી થ્રી છે એને કહેવાય ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ। તો ઘણા જે મેં એક્ઝામ્પલ આપ્યું એવા જે ભૂતકૃદંત હોય છે ભૂતકાળના રૂપના જેવા જ હોય છે। અમુક ભૂતકાળના રૂપો અને ભૂતકૃદંત સરખા હોય છે, અમુક ત્રણે ત્રણ અલગ હોય છે। હું એક એક્ઝામ્પલ આપું, એસ ડબલ્યુ સી, સી નું ભૂતકાળ સો અને એનું ભૂતકૃદંત થાય સીન, એસ ડબલ્યુ એન સીન, તો એ સીન થયું ભૂતકૃદંત। તો આવા અલગ પડતા ત્રણે ત્રણ ફોર્મ અલગ હોય, એને તો ખાસ તમારે યાદ રાખવા પડશે। ભૂતકાળના રૂપો જે છે એ જ ભૂતકૃદંત હશે, એ ભૂતકાળના રૂપો આવડતા હશે તો ભૂતકૃદંત પણ આવડશે। તો આ પ્રમાણે ડી ને ડી વાળા જે ભૂતકાળના રૂપો છે એ જ ભૂતકૃદંત ગણાય, તો એની પણ તમે આગળ શીખી ગયા છો, તો શીખવાની જરૂર નથી। તો આ પ્રમાણે આ ભૂતકૃદંતને ધ્યાનમાં રાખજો। હવે જે પૂર્ણ કાર છે એની આખી વાક્ય રચનામાં તમારે જરૂર પડશે હેવ હેઝ ની। હેવ હેઝ એ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો છે। તો હેવ હેઝ નું ટેબલ્સ આપણે અગાઉ આપ્યું નહોતું, એટલે અહીંયા તમને ટેબલ્સ પણ આપી દીધું, એટલે હેવ હેઝ નો આપણે ઉપયોગ કરતા શીખી જઈએ। હેવ હેઝ ના ટેબલ્સ માં ઈઝી ટ્રીક છે, હેવ હેઝ ના ટેબલ્સ ને યાદ રાખવાની ઈઝી ટ્રીક છે કે ત્રીજા પુરુષ એક વચન હી સી ઇટ સાથે જ હેઝ, બાકીના બધામાં હેવ વપરાય છે। એટલે કે તમારે યાદ રાખવા માટે કે આખું ટેબલ્સ ને ગોખવાની પણ જરૂર નથી, પણ ફક્ત એ સીટ આવે ને ધ્યાન રાખવાનું છે કે હેઝ આવે। તો આ પ્રમાણે કરતા સાથે હેવ હેઝ નું યોગ્ય રૂપ વાક્ય રચનામાં આવશે। હવે વાક્ય રચનામાં જોઈશું આપણે કે ઇન્ફર્મેટિવ, તો હકાર વાક્ય રચના છે, તો હકાર વાક્ય રચનામાં કરતા કરતા સાથે હેવ હેઝ માંથી ટેબલ્સ પ્રમાણે જેવો કરતા હોય એ પ્રમાણે યોગ્ય રૂપ, એના પછી ભૂતકૃદંત, ભૂતકૃદંત ની સમજ પણ તમને આપી દીધી, તો ભૂતકૃદંત, પછી કર્મ અને અન્ય શબ્દો,
एक्जाम्पल ने जोइए, आई हेव रिटन अ लेटर, मैं पत्र लखेलो छे, अथवा लख्यो छे, उ कोण घणी वार तमने क्यांक वाचवा मळशे, तो लख्यो गणाशे भूतकाळ, पण पाछळ छे बोलाय એટલે સમજી લેવાનું કે ભૂતકાળનું વાક્ય નથી પણ છે બોલાય છે માટે પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. તો ઘણી જગ્યાએ તમને લખ્યો એવું જોવા મળે કે લખેલો એ બંને પૂર્ણકાળ જ બતાવે છે. તો આ પ્રમાણે આ વાક્ય રચના પ્રમાણે તમે જોઈ શકો છો કે કર્તા હેવ નો યોગ્ય રૂપમાંથી હેવ આવ્યું, રિટર્ન એ રાઇટ નું ભૂતકૃતમ છે તો રિટર્ન આવ્યું, અને કર્મ છે તો આ પ્રમાણે આ હકાર વાક્ય રચના. નેગેટિવ એટલે નકાર, નકાર બનાવવું ખૂબ જ ઈઝી છે. હેવ અને હેઝ નું જે રૂપ આપેલું હોય એની સાથે નોટ મૂકવાથી નકાર, એટલે કે કર્તાનું સ્થાન એમ જ રહ્યું. હેવ આપેલું હોય તો હેવ નોટ, હેઝ આપ્યું હોય તો હેઝ નોટ, તો હેવ હેઝ સાથે નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે. ભૂતકૃદંતનું સ્થાન પણ એમ જ રહેશે કારણ કે પૂર્ણકાળમાં હંમેશા ભૂતકૃદંત આવે છે. તો ભૂતકૃદંત કર્મ ને અન્ય શબ્દો. હવે જે એક્ઝામ્પલ હતું એને નકારમાં તમે જુઓ છો કે ફેરવતા ખૂબ જ ઈઝી હતું કે આઈ કરતા હતો એમ જ રાખ્યો, હેવ નો હેવ અને હેવ પાછળ નોટ મૂક્યું તો વાક્ય નકાર થયું, બીજો કોઈ જ ફેરફાર નથી. આઈ હેવ નોટ રિટર્ન અ પોએમ. તો આ પ્રમાણે નેગેટિવ સેન્ટેન્સ. હવે ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ, પ્રશ્ન વાક્ય બનાવવું પણ ખૂબ જ ઈઝી છે. પ્રશ્ન વાક્ય બનાવવા માટે હેવ હેઝ ને વાક્યની શરૂઆતમાં, કરતા પાછળ, બાકીની વાક્ય રચના સરખી જ છે, એટલે કે બાકીની વાક્ય રચનામાં કોઈ જ ફેરફાર નથી. તો આ પ્રમાણે આ બે સ્થાન જે હકારમાં હોય છે એમાં બદલાય છે. તેને ધ્યાન રાખશું કે હકારમાં જે કરતા આગળ હોય છે આમાં કરતા પાછળ, હેવ હેઝ આગળ, અને ચિહ્ન એટલે પ્રશ્નાચિહ્ન ધ્યાનમાં રાખીશું, ક્વેશ્ચન માર્ક ને ધ્યાનમાં રાખીશું. જે એક્ઝામ્પલ છે એને આપણે ઇન્ફર્મેટિવ ને અહીંયા ફેરવ્યું પ્રશ્ન વાક્યમાં, તો હેવ આઈ રિટર્ન અ લેટર, તો હેવ લીધું, કરતા લીધું, બાકીની વાક્ય રચના બદલાઈ નથી. તો આ પ્રમાણે હેવ આઈ રિટર્ન અ લેટર, અથવા હેવ યુ રિટર્ન અ લેટર, કોઈ બીજી વ્યક્તિ પ્રશ્ન કરશે તો યુ વડે કરશે, તો યુ વડે ભલે કરે તો પણ હેવ તો આવવાનું જ છે. તો આ પ્રમાણે પ્રશ્નો થઈ શકે છે. બંને પ્રશ્નોના શોર્ટ આન્સર, ટૂંકા જવાબ આપવા હોય તો એક જ સરખા આવે છે કે યસ પછી આઈ આવ્યું, તો આઈ નું તો આઈ આવવાનું છે સર્વનામ, પણ યુ નું પણ આઈ આવ્યું તો એવું કેમ થયું? તો કોઈ બીજી વ્યક્તિ પ્રશ્ન પૂછે કે તે પત્ર લખેલો છે, તો તમે કહેશો કે હા મેં, તો એ પ્રમાણે આપણે હું વાપરીએ છીએ, મેં વાપરીએ છીએ, એટલે કે આઈ વાપરીએ છીએ, તું બોલતા નથી, એટલા માટે આઈ, અથવા જો વધારે સંખ્યામાં હોઈશું તો ત્યાં વી મૂકી શકીએ છીએ. તો યુ નો જવાબ શોર્ટ આન્સરમાં હંમેશા આઈ અથવા વી વડે અપાય, એને પણ ધ્યાનમાં રાખજો. તો યસ પછી આઈ હેવ, નો છે માટે આઈ હેવન્ટ, તો હેવ નોટ નું શોર્ટ ફોર્મ થયું, હેઝ હોય તો હેઝન્ટ. આ પ્રમાણે ધ્યાનમાં રાખીશું શોર્ટ આન્સર ને. કીવર્ડ્સ, તો દરેકમાં એન્સ ને ઓળખવા માટે એના ઓળખના શબ્દોની તો જરૂર પડે છે. અહીંયા પણ આપણે કીવર્ડ્સ લખ્યા છે એમાં જસ્ટ, જસ્ટ નાઉ, જસ્ટ એટલે હમણાં, જસ્ટ નાઉ એટલે હમણાં જ. તો આ પ્રમાણે આપણે જે હમણાં કઈ કામ પૂરું કર્યું હશે તો આ બધા કીવર્ડ આ વાપરી શકીએ છીએ. એવર, હંમેશની જેમ, એમ કે નેવર, કદી નહીં, ઓલરેડી, અગાઉથી, ઓલરેડી નો ઉપયોગ વધારે પડતો થાય છે, અગાઉથી એટલે કે પહેલેથી મેં આ કામ કરી લીધું છે, અગાઉથી પૂરું કરેલું છે, તો ઓલરેડી વપરાય છે. યટ, સેન્સ, ફર્સ એ પણ ઘણી વાર વપરાય છે. યટ નો ઉપયોગ વાક્યને અંતે થતો હોય છે. સિન્સ અને ફોર ની સમજ આગળના એક ટેન્સમાં હું તમને વિસ્તૃતમાં આપીશ. આ પ્રમાણેના કીવર્ડ્સ ને ધ્યાનમાં રાખીશું. એમાં ખાસ કીવર્ડ્સ તરીકે જસ્ટ, જસ્ટ નાઉ, ઓલરેડી ને વધારે પડતા ધ્યાનમાં રાખીશું. તો આ પ્રમાણે થયો આપણો આ પૂર્ણ વર્તમાનકાળ. ક્યાંય પણ તમને ડિફિકલ્ટી હોય કે પ્રોબ્લેમ હોય તો મને કોલ કરી શકો છો.